ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એની અંદર આપણે જોશું હવે બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના. આપણે આગળના વિડીયોમાં અંતર્ગોળ અરીસા વડે કેવી રીતે પ્રતિબિંબ રચાય એના ઉપયોગ વગેરે વિશે શીખી ગયા. હવે જોશું આપણે બહિર્ગોળનું. આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરે. હવે આપણે અહીંયા બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે અભ્યાસ કરવાનો છે. તો અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ એક બહિર્ગોળ અરીસો લો, તેને એક હાથમાં પકડો, બીજા હાથમાં એક પેન્સિલને તેની અણી ઉપરની તરફ રહે તેમ સીધી પકડો અને અરીસામાં પેન્સિલનું પ્રતિબિંબ જુઓ. પ્રતિબિંબ ચતું છે કે ઉલટું, તે નાનું છે કે મોટું, આમ પેન્સિલને ધીરે ધીરે અરીસાથી દૂર લઈ જાઓ. શું પ્રતિબિંબ નાનું થઈ છે કે મોટું? આ પ્રવૃત્તિને સાવધાનીપૂર્વક પુનરાવર્તિત કરવાનું. જણાવો કે જ્યારે વસ્તુને અરીસાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ કેવું થઈ જાય છે? મુખ્ય કેન્દ્રની નજીક આવે છે કે દૂર? તો કે બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે આપણે વસ્તુના બે સ્થાનને આપણે શું કરશું, ધ્યાનમાં લઈશું. એક તો પ્રથમ સ્થિતિમાં શું છે, એટલે આ એમાં શું છે, તો કે વસ્તુ અનંત અંતરે હોય, એટલે વસ્તુ તમારી અહીંયા અનંત અંતરે આપેલી છે. બીજી સ્થિતિમાં શું છે, તો કે વસ્તુ છે અરીસાની ચોક્કસ અંતરે, એટલે કે અહીં અંતર આપેલું છે બરાબર, એટલે ચોક્કસ સ્થાન ઉપર આપેલું છે. આમ વસ્તુની આ બંને સ્થિતિઓમાં બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ અનુક્રમે તમને અહીંયા આ દર્શાવેલી છે. આમ પરિણામોનું સંક્ષિપ્ત વર્ણન કોષ્ટક 10.2માં આપેલું છે કે ભાઈ એનું પ્રતિબિંબ કેવી રીતે છે. તો કે વસ્તુ તમે છે ને અનંત અંતરે રાખી છે ત્યારે જુઓ તો એનું પ્રતિબિંબ ક્યાં પડે છે, તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર અહીંયા આવે છે. હવે એનું પ્રતિબિંબનું પરિણામ કેવું મળે છે, ખૂબ જ નાનું બિંદુ મળે છે, જુઓ તો અહીંયાથી આટલું જ મળે છે. હવે પ્રતિબિંબ કેવું મળે, તો કે આભાસી અને ચતું. હવે શું છે, તો કે અનંત અંતરે તથા અરીસાના ધ્રુવપી, એટલે તો ગમે ત્યાં રાખો, અહીંયા સુધી અહીંયા રાખો કે અહીંયા રાખો, તમે કોઈ પણ જગ્યાએ રાખો, ત્યારે એનો જ્યારે સ્થાન છે એ ક્યાં મળશે, તો કે અરીસાની પાછળ પી અને એફની વચ્ચે, જો અહીંયા તમને જે દર્શાવે છે એ. પ્રતિબિંબ કેવું મળે છે, નાનું, આટલું જ મળે છે અહીંયા. સમજાઈ ગયું? હવે અત્યાર સુધી તમે સમતલ અરીસા, અંતર્ગોળ અરીસા તથા બહિર્ગોળ અરીસા વડે બનતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. આ પૈકી કયો અરીસો કોઈ મોટી વસ્તુનું આખું પ્રતિબિંબ આપશે? તો ચાલો એક પ્રવૃત્તિ દ્વારા પણ એને સમજીએ કે ભાઈ સમતલ અરીસામાં કોઈ દૂર રહેલી વસ્તુ, જેમ કે કોઈ દૂર રહેલ વૃક્ષના પ્રતિબિંબનું અવલોકન કરો. શું તમને સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળે છે? જુદી જુદી સાઇઝના સમતલ અરીસાનો ઉપયોગ કરી આ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું છે. શું તમે અરીસામાં વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો? અંતર્ગોળ અરીસો લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને શું આ અરીસો વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ દર્શાવે છે? હવે એક બહિર્ગોળ અરીસો લઈને પ્રયત્ન કરી જુઓ કે શું તમને સફળતા મળે છે, કે તમારા અવલોકનો કારણો સહિત સમજાવો. એમ તમે એક નાના બહિર્ગોળ અરીસામાં કોઈ ઊંચી ઇમારત વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો. હવે આગ્રાના કિલ્લાની એક દિવાલ ઉપર એક આવો જ એક અરીસો રાખેલ છે કે જો તમે આગ્રાના કિલ્લાની મુલાકાત જાઓ તો દિવાલ ઉપર રાખેલા અરીસાની મદદથી કોઈ દૂરની ઊંચી ઇમારત કે મકબરા, કે ભાઈ ઇમારત આપેલી હોય કે કોઈ એવી મકબરા, એટલે આજે શું કહેવાય, આજે મોમેડિયન જે લોકોનું હોય ને એ જોવાનો પ્રયત્ન કરજો. મકબરાને સ્પષ્ટ રીતે રૂપે જોવા માટે તમારે દિવાલ સાથેની અગાસી ઉપર યોગ્ય સ્થાને ઊભા રહેવું પડે. આમ બહિર્ગોળ અરીસાના ઉપયોગો, કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે અરીસાનો ઉપયોગ થાય છે. આવા અરીસાઓ વાહનની સાઈડ ઉપર લગાડવામાં આવે છે જેમાં ડ્રાઈવર તેની કે તેણીની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકાય છે, જેથી તે સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે. આમ બહિર્ગોળ અરીસાઓ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તેમના દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા કેવા હોય, નાના હોય પરંતુ કેવા હોય, આપણને ચત્તા મળે છે. આમ સાથે સાથે તેમના દ્રષ્ટિક્ષેત્રો પણ કેવા હોય છે, વિશાળ હોય છે કારણ કે તેઓ બહારની તરફ કેવા હોય છે, વક્રાકાર. તેથી સમતલ અરીસાની સરખામણી બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે. હવે જે આ પ્રશ્નો આપેલા છે એ વિડીયોને આધારે તમારે જાતે લખવાના રહેશે.